गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार विद्यार्थी मित्रों, हूँ राहुल बाबरिया, यूथ एजुकेशन परिवार नी अंदर आप सर्व मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 7 विज्ञान नी अंदर चेप्टर नंबर 6 भौतिक अने रासायणिक फेरफारों लास्ट टॉपिक तरफ भणवा जई रह्या छीए। आ चेप्टर नी लास्ट बे थीरीओ छे परीक्षा नी अंदर, क्यारेक क्यारेक आमांथी एकादी थीरी पूछाय छे। तो हजी सुधी जो मित्रों तमे चेनल ने लाइक अने सब्सक्राइब ना करी होय तो सौ प्रथम लाइक अने सब्सक्राइब करजो, त्यार पछी बेल आइकन दबावानुं भूलता नहीं मित्रों, जेथी करीने यूट्यूब टीम द्वारा नवा वीडियो अपलोड करवामां आवे तो तरत ज तमने नोटिफिकेशन मळी जाय के नवा वीडियो अपलोड थया छे, अने ए वीडियो निहाळी तमे तमारो जे अभ्यास छे एने सरस रीते आगळ वधारी शको छो। एवी ज रीते वधारेमां वधारे मित्र सर्कल अने फेमिली सर्कलनी अंदर आ वीडियोनी लिंकने शेर करो, જેથી કરીને તમારી જેવા અભ્યાસ કરતા બીજા બાળકો છે એ પણ આ વિડીયો દ્વારા પોતાનો અભ્યાસક્રમ સરસ રીતે આગળ વધારી શકે। વધારેમાં વધારે કોમેન્ટ કરો, તમારા જે પણ કાંઈ પ્રશ્નો છે એ સાથે સાથે આઈ સપોર્ટ યુ તેવી પણ કોમેન્ટ કરતા રહો। ચાલો તો સરસ મજાના અહીંયા આપણને 2 માર્ક માટે 2 સવાલ આપેલા છે। લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લગાવવામાંથી બચાવી શકાય છે સમજાવો। ફરી વાર બોલું છું, લોખંડના દરવાજાને રંગ કરવામાં આવે તો તેને કાટ લાગવાથી કેવી રીતે બચાવી શકાય છે। હવે લોખંડ છે એ શું છે મિત્રો? ધાતુ છે। તો ધાતુ છે એ તો હવામાં રહેલા ભેજમાંથી એને પાણી પ્રાપ્ત થઈ જાય અને ઓક્સિજન પ્રાપ્ત થઈ જાય એટલે રાસાયણિક પ્રક્રિયા કરશે અને કાટ લાગશે। પણ અહીંયા આપણે શું કરવાનું છે કે કેવી રીતે કાટ લગાવવામાંથી બચાવી શકાય છે। તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગી જાય છે, ક્લિયર? લોખંડના દરવાજાને રંગ કરવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે, આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, કારણ કે લોખંડ ધાતુ અને વાતાવરણમાં રહેલા ઓક્સિજન વાયુ વચ્ચે એક પડ છે જે રાસાયણિક પ્રક્રિયા થવા દેતું નથી, તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે। આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લગાવવામાંથી આપણે બચાવી શકીએ છીએ। ચાલો ફરીવાર એક રિપીટ કરીએ, લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકીએ છીએ? તો આપણને ખબર છે કે લોખંડ ધાતુ છે, ધાતુ છે તો હવામાં રહેલા ભેજ સાથે અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, પણ એને જો રંગી દેવામાં આવે તો એના ઉપર એક પડ થઈ ગયું, લોખંડની પર એક રંગનું પડ લાગી જાય છે અને આ પડ લાગી જવાના કારણે લોખંડ છે એ હવા અને ભેજની સાથે સીધા સંપર્કમાં આવતું નથી, પરિણામે આપણે એને કાટ લગાવવાથી બચાવી શકીએ છીએ। આવો જ બીજો સરસ મજાનો એક સવાલ અહીંયા આપણને આપેલો છે કે સમુદ્ર કિનારાના પ્રદેશમાં ફરવા જઈએ બહુ મજા આવે, ઓકે? આજકાલ તો નવો ટ્રેન્ડ ચાલે છે રણપ્રદેશમાં, ખાસ કરીને કચ્છના રણપ્રદેશની અંદર જઈએ છીએ, ત્યાં પણ એક રણપ્રદેશની અંદર પણ અનેરા ઉત્સાહ સાથે આપણે આનંદ માણી શકીએ છીએ। તો સમુદ્ર કિનારાના પ્રદેશોમાં અને રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે સમજાવો। હવે અહીંયા દેખીતી વસ્તુ છે મિત્રો, સમુદ્ર કિનારાનો પ્રદેશ હોય તો ભેજનું પ્રમાણ વધારે હોય, ક્લિયર? રણ વિસ્તારના પ્રદેશો કરતા સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતા લોખંડને કાટ ઝડપથી લાગતો છે તે સમજાવવાનું છે। 2 માર્કની અંદર આ પણ સવાલ આપણો ઇમ્પોર્ટન્ટ છે। તો મેઇન વસ્તુ તો હવા અને ભેજ છે, ક્લિયર? તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે આપણને ખબર છે, ઓકે? સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા વધારે ભેજવાળી હોય, જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા કેવી હોય? સૂકી, એટલે કે ભેજ વગરની હોય છે। અને આનું ચોખ્ખું ઉદાહરણ છે કે સમુદ્ર કિનારે મિત્રો તમે જાઓ તો તમને ઠંડક અહેસાસ થાય છે અને રણ પ્રદેશમાં જાઓ તો સવાલ જ નથી, ફૂલ ગરમી આપણને થાય છે। તો સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા કેવી હોય? ભેજવાળી। જ્યારે તમે રણ પ્રદેશની અંદર જાઓ છો મિત્રો તો હવા છે એ સૂકી, એટલે કે ભેજ વગરની હોય છે। વળી સમુદ્ર કિનારાના પ્રદેશમાં ક્ષાર વાળું પાણી હોય, જે લોખંડની ક્રિયા, આપણને ખબર છે કે લોખંડનું કટાવું અને લોખંડનો જે કાટ છે હકીકતમાં એ જ લોખંડનો ક્ષાર છે, તો અહીંયા તો પાણી પણ ક્ષાર વાળું છે તો કટાવવાની જે ક્રિયા છે એ ખૂબ જ ઝડપથી થઈ જશે। હલો,
લોખંડનો કાટ એને જ આપણે નિપજ તરીકે ક્ષાર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તો પાણી સમુદ્ર કિનારાના વિસ્તારમાં પાણી જ કેવું હોય છે, ક્ષારવાળું હોય છે. અને આ ક્ષારવાળા પાણીના કારણે જ આ જે કટાવાની ક્રિયા છે એ ખૂબ જ ઝડપી બની જાય છે. ક્લિયર? આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગે છે. ફરીવાર રિપીટ કરીએ મિત્રો, હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે આપણને ખબર છે. હવે સમુદ્ર કિનારાનો વિસ્તાર છે તો ત્યાં ભેજવાળી હવા હશે, અને રણ પ્રદેશમાં જશો તો સૂકી એટલે કે ભેજ વગરની હવા હશે. બરાબર? તો સમુદ્રના કિનારાના વાત કરીએ તો ખાસ કરીને જ્યાં જે પાણી છે સમુદ્ર કિનારાના વિસ્તારનું, એ પાણી પણ ક્ષારવાળું પાણી હોય છે. અને આ ક્ષારવાળા પાણીને જે છે એ લોખંડની કટાવાની ક્રિયાને ઝડપથી બનાવે, ઝડપી બનાવી દે છે, એટલે કે ઝડપથી કાટ વધારે લાગે છે. આથી લખીએ મિત્રો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે. તો અહીંયા આપણું સંપૂર્ણ ચેપ્ટર 6 પૂર્ણ થયું. નવા ચેપ્ટરમાં નવા થિયરી અને પ્રયોગો સાથે આપણે ફરી જલ્દી મળીશું. મિત્રો, આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.